મારે તમને પૂછવું છે, પનિશમેન્ટ બે રીતે આપી શકાય છે. તમે એને પોલીસ પાસે પકડાવીને જેલમાં મોકલીને પણ પનિશમેન્ટ આપી શકો છો, અને તમે એને પ્રેમથી ઉભો કરી એનું ખીસું ભરી પણ પનિશમેન્ટ. પનિશમેન્ટનો ઉદ્દેશ તો એ જ હોય છે જીવનમાં બીજી વખત ગલત કામ ન કરે. તમે જેલમાં મોકલીને પણ એને પનિશમેન્ટ આપો, અને તમે એને પ્રેમ આપીને પણ. મોટા ભાગે આપણે બીજો રસ્તો પકડીએ છીએ, પ્રેમનો નહીં પ્રેશરનો રસ્તો પકડીએ છીએ. યાદ રાખજો, કોકને ધાકમાં રાખશો તો એ લિમિટેડ ટાઈમ તમારો રહે છે, એના કરતા એને પ્રેમ આપશો લાઈફ ટાઈમ એ વ્યક્તિ તમારી થાય છે. નાના માણસને ધાકમાં રાખવાથી, નાના માણસને ધાકમાં રાખવાથી તમે ગ્રેટમેન બની શકો છો, પણ નાનામાં નાના માણસનું ધ્યાન જો રાખવામાં આવે તો તમે ગુડમેન બની શકો છો. તમને ગ્રેટમેન બનવામાં રસ છે કે ગુડમેન બનવામાં રસ? જાપાનમાં એક કંપની ચલાવતો હતો ભાઈ, 150 માણસનો એનો સ્ટાફ, અને એક દિવસ એને 150 ને ભેગા કરીને કહી દીધું, આ હું છું ને તો તમારું ઘર ચાલે છે, હું ના હોઉં ને તો તમારે ઘર બંધ થઈ જાય. એની બાજુમાં એક બીજી પણ કંપની હતી, એના માલિક પાસે પણ 150 માણસનો સ્ટાફ. એને 150 માણસને બોલાવીને કીધું, તમે છો તો મારું ઘર ચાલે છે, તમે અત્યારે બધા કામ કરવાનું બંધ કરી દો ને તો મારે પણ પેટના ફાફા પડી જાય. સાચું બોલો, બે માંથી કયો ગમે, પેલો કે બીજો? અને કરો છો શું, પેલાનું કામ કે બીજાનું? યાદ રાખજો, તમે માત્ર ધંધામાં સંપત્તિ રોકો છો, તમારા સ્ટાફે પોતાની આખી જિંદગી રોકી દીધી. તમારા પરિવારનું તમે જેમ ધ્યાન રાખો તમારા સ્ટાફનું પણ ધ્યાન રાખો. મેડિક્લેમ તમે એના કઢાવ્યા હતા? 10 વર્ષ સુધી એક માણસ તમારે ત્યાં જોબ કરતો હોય, એ માણસના મેડિક્લેમ, એ માણસના એજ્યુકેશન, એ માણસની ટોટલ જવાબદારીઓ તમે સ્વીકારી લીધી. તમે રતન ટાટાનું નામ સાંભળ્યું છે? 11 નવેમ્બર યાદ છે, સોરી 26 નવેમ્બર 2010 શ્રેવણ યાદ રાખીશ. શું થયું હતું? તાજ ઉપર એટેક થયો હતો, અમે મુંબઈ મલાડમાં હતા. 26 નવેમ્બર તાજ પર એટેક થયો, ઓપરેશન તો પાર પડી ગયું. એના પછી પેપરની અંદર જે વાત આવી, અઠવાડિયાની અંદર રતન ટાટા એનો માલિક હતો ને તાજનો, શું કામ કર્યું એની તમને ખબર છે? 46 જણા એના સ્ટાફમાં, 80 જણામાંથી 46 જણા ખતમ થઈ ગયા. આ 46 ના ઘરે રતન ટાટા પોતે જાતે ગયા. તમારા અત્યારે સ્ટાફ જે છે એના ઘરે તમે ક્યારે ગયા છો ખરા? એનો એડ્રેસ, એનો મોબાઈલ નંબર તમારી પાસે છે? શાના માટે ના આવે તો પકડીને બોલાવવા માટે? એમ નહીં કે ફોન કરીને પૂછે તારી તબિયત તો બરાબર? રતન ટાટા એક ના ઘરે ગયા છે, એમના દીકરાના ભણતરની બધી જ જવાબદારીઓ ઉઠાવી દીધી છે. તમે સાંભળો, એ સમયે આ માણસે શું કામ કર્યું? વાય હી ઇઝ અ પોપ્યુલર. 80 જણને શા માટે પ્રિય હતો? એક ના દેવાઓ એને દૂર કરી દીધા છે. હોટલ ને કઈ ઓછું નુકસાન નતું થયું, હોટલ નંબર 2 માં હતી. આ હોટલ ની અંદર જેને પોતાની જિંદગી આપી દીધી હતી એ સ્ટાફ મારા માટે નંબર 1 માં છે. બધાના દેવા દૂર કર્યા, જે ખતમ થયા હતા એમના દીકરાઓની બધી જવાબદારીઓ ઉઠાવી લીધી. નંબર 3, જે ઘાયલ થયા હતા એમના પણ મેડિક્લેમ ઉતરાવી દીધા. નંબર 4, હોટેલ તાજ જ્યાં સુધી રિસ્ટાર્ટ ન થાય ત્યાં સુધી દરેકનો પગાર ચાલુ, દરેકનો પગાર ચાલુ. તમારો માણસ બીમાર પડી જાય, મહિના સુધી ન આવે, શું કરો? 1 મહિનાનો ખાડો, 50% કે પૂરા? હા પૂરું. હોટલ સ્ટાર્ટ ન થઈ ત્યાં સુધીના જેટલા એના સ્ટાફ હતો દરેકને પગાર ચૂકવવામાં આવ્યો છે. હજી આગળ, તાજની આજુબાજુમાં જેટલી દુકાન હતી, તાજની ફૂટપાથ પર જેટલી લારીઓ હતી, એ રિલેશન હતું એને હતું. આ હોટલ હતી તો એમનો ધંધો ચાલતો હતો,
આજુબાજુની દુકાનમાં પણ અસર થઈ હતી, એના કારણે દુકાનો પણ બંધ રહેવાની હતી. રતન ટાટા એમને કહી દીધું, તમારી દુકાનનું રિપેરિંગ અમે કરાવી આપશું અને તમારી દુકાન ચાલુ ન થાય ત્યાં સુધી અમે તમને પણ ચૂકવશું. લારીવાળાનું લારીનું રિપેરિંગ કરાવી આપ્યું, લારીવાળાની લારી ચાલુ ન થઈ ત્યાં સુધી એમને પણ ઘરની અંદર મની ઓર્ડર મોકલતા થયા. આ રતન ટાટા મારે હોટલના વખાણ નથી કરવા, હો હું તાજ નું કોઈ વખાણ નથી કરતો. એટલે તમે મારા સાથે તાજના બહુ વખાણ કર્યા, એટલે મુંબઈ જઈએ તો હવે તાજમાં જવા, તમે જશો તો પાપ બધું મને ચોંટશે. હું તાજના વખાણ નથી કરતો, હોટલના વખાણ નથી કરતો, એના ફાઇવ સ્ટારના વખાણ નથી કરતો. મારા રતન ટાટા કરતા પણ એના બિહેવિયર, વોટ ઇઝ ધ બિહેવિયર ઓફ હિઝ સ્ટાફ.